વાહ તમે મને આ બેડમિન્ટન લઈ આપ્યું છે તો બસ તમારું કામ પતી ગયું તમારે મારી સાથે રમવું પડે ને નહીં રમો તો ચીટિંગ કહેવાય તું ચિંતા નહીં કરા બેટા હું રમીશ ને તારી સાથે પણ ક્યારે તું જ્યારે કહેશે ત્યારે રમીશ ઓકે એ પણ પપ્પા તમે મારી સાથે છે ને એક્ચ્યુઅલ ગેમ રમજો હા અને ગેમમાં પેલા પોઈન્ટ્સ કાઉન્ટ કરે ને એવી રીતે 1 2 3 4 અને તમારે છે ને ચીટિંગ નહીં કરવાની અને મને જાણે જોઈને જીતાડવાનું નહીં ઓકે હા હા ઓકે અને હા પપ્પા પેલો મારો ફ્રેન્ડ છે ને કુણાલ પેલો ગંદો એની સાથે પણ તમે રમજો અને એને છે ને તમે જાણે જોઈને હરાવી દેજો ઓકે ઓકે બેટા હું એને જલ્દી આઉટ કરી દઈશ ચાલો ને તો પછી રમવા જઈએ ને અત્યારે બેટા હમણાં હું થાકી ગયો છું ને પપ્પા તમે કાયમ થાકેલા જોઉં છો ક્યારેક તો મારી સાથે રમો આ તો ચીટિંગ કહેવાય અરે જાગ્રત ભાઈ તમે જાઓ ને એની સાથે રમવા એને બિચારાને સારું લાગશે જોયું જોયું મારી મોટી મમ્મી એમને બધી ખબર પડી જાય કે મારે શું કરવું છે તમને કાલ ખબર નથી પડતી સાવ ડોબા છો સારું આપણે છે ને એક કામ કરીએ તમે મારી સાથે નહીં રમતા ઓકે તમે છે ને મારી સાથે ગાર્ડનમાં ચાલો આપણે ગાર્ડનમાં જઈએ તમે ત્યાં શાંતિથી બેસજો હું રમીશ પેલા કુણાલિયા સાથે જય બેટા તારે અરે ઓલા કુણાલ સાથે રમવાની કઈ જરૂર નથી હું રમીશ ને તારી સાથે રમીશ તારી સાથે બેટા હા તમે રમશો મારી સાથે ચલો તો આપણે જઈએ ગાર્ડનમાં હા અને મોટી મમ્મી હું છે ને હું રમીને પાછો આવું ને ગાર્ડનમાંથી તો મારા માટે છે ને બ્રેડ બટર જેમ વાળી સેન્ડવિચ બનાવી રાખજો ઓકે હું રમીશ ને તો મને બહુ ભૂખ લાગશે ને પછી બહુ બધું ખાઈશ કઈ વાંધો નહીં ખાજે તને જેટલું જોઈએ એટલું ખાજે તારા માટે બહુ બધું બનાવીને રાખી બસ કેવું વર્તન કરે છે મારાથી પણ જઈને હાલત જોવાતી નથી એને જોઈને મારો જીવ બળી જાય છે પણ શું કરું ખબર નહીં હિંમત રાખજે આપણો જય જલ્દી સારો થઈ જશે અત્યારે ને અત્યારે જ હથોડો મારવો પડશે હે કુમકુમ બેટા આવી રીતે માથે રડીને શું ફાયદો કઈક ને કઈક રસ્તો તો આપણે કાઢવો જ પડશે ને દિવસે દિવસે મારા જયની તબિયત બગડતી જાય છે જો આપણે સમયસર કઈ સારવાર નહીં કરીશું ને તો ક્યાંક એવું નહીં બને કે જય બિચારો આખી જિંદગી એક નાના બાળકની જેમ નાના મોટી મમ્મી એવું નહીં બોલો ફરજી સારા થઈ જાય એ માટે હું કંઈ પણ જતું કરવા માટે તૈયાર છું અને મને લાગે છે કે બાકીની પ્રોપર્ટી વેચી દેવી જોઈએ બસ બીજો કોઈ રસ્તો નથી મારે બસ એમના સાચા જવા છે પહેલા જેવા જ અબાય ઊંટ પહાડ કે નીચે કુમ બેટા હવે ક્યાંથી આવી તને તો ખબર છે ને બેટા કે જો મમ્મીજી મને ખબર છે કે આપ દાદા બાપુની ઈચ્છા વિરુદ્ધ છે પણ તમે જ વિચારો
दादा बापू ने वर्षी केटला वाला हता आ प्रॉपर्टी एमनो आशीर्वाद छे एमणे जे कई पण कर्यु हतु ए वर्षी माटे कर्यु हतु ने हुं पण जे करवारी छु ए वर्षी माटे ज करू छु એટલે મેં નક્કી કર્યું છે કે હું આખી પ્રોપર્ટી વેચી દઈશ આખરે આ મારા સૌભાગ્યનો સવાલ છે આજે તું મારી જાતને શાબાશી આપતા થાકી જ નથી શકતી મારા બધા પાસા ફોવાર પડી ગયા છે એટલી મજા પડી ગઈ છે કે શું કહું તું સારું લાગે છે આજે આ વાત છે ને જયેશને કહી દઉં હા બોલ શિલ્પા હેલો મને અભિનંદન આપો કેમ તે શું તીર માર્યું અરે માત્ર એક તીર નથી માર્યું આખી જંગ જીતી લીધી છે મેં ઓ પ્લીઝ શિલ્પા આવા ડાયલોગ મારવાનું બંધ કર અને જે પણ કેવું હોય ને તે સીધી સીધું કે અરે બાબા માહોલ બનાવી રહી છું જીતનું ઓકે ઠીક છે આગળ બોલ કુમકુમ છે ને બાકીની બધી મિલકત વેચી દેવા તૈયાર થઈ ગઈ છે શું શું વાત કરે છે અને તે કુમકુમને ફરીથી રાજી કરી પણ લીધી ઓ શિલ્પા યુ આર ગ્રેટ તું કમાલની છે પણ મને કે આ બધું થયું કેવી રીતે એ બધું જવા દો ને એ બધી વાત પછી કરશું તમે મમ્મમ સાથે કામ રાખો ને ટપટપનું શું કરવું છે તમારે શિલ્પા પણ તું આ જે પણ કરી રહી છે એનો જો કોઈને પણ ખ્યાલ આવશે ને તો શું થશે એનો તને ખ્યાલ છે એ બધો હું વિચાર નથી કરતી તમે પહેલા એમ કહો કે મારે હવે કુમકુમ પાસેથી શું કરાવી લેવું જોઈએ પણ શિલ્પા આ બધું તું જોવા આવે જોવા તમને કહી દઉં છું નાવ જ્યારે હવે કિનારે આવવામાં જ છે ત્યારે તમે હાલેસા મૂકી દો કેવી રીતે ચાલે અને આ બધું જે કરું છું એ માત્ર મારા એકલી માટે નથી કરતી તમારા માટે પણ કરું છું આપણા છોકરાઓ માટે પણ કરું છું આપણા બધાના ફ્યુચર માટે કરી રહી છું સમજ્યા તમે હવે મને એમ કહો કે મારે કુમકુમની સહીઓ ક્યાં ક્યાં લેવાની છે ઓકે શિલ્પા ધ્યાનથી સાંભળ સૌથી પહેલા તો તું વકીલને મળીને વિગતવાર વાત કરી લેજે અને કુમકુમ જે પ્રોપર્ટી વેચવાની છે એના દસ્તાવેજોની કોપી તૈયાર રાખજે અને વકીલને કહેજે કે ફટાફટ એક બાયર શોધી કાઢે બધી પ્રોપર્ટી ખરીદવા તૈયાર હોય ને હા એની ચિંતા તું ન કરતી વકીલ બધું મેનેજ કરી રહેશે સમજી તું હા સમજી ગઈ ઠીક છે તો ચલો હું ફોન મૂકું છું પછી નિરાતે કરું ઓકે અરે વાહ હજી તો મારી કાળી શક્તિ ઉજાગર નથી થઈ અને મેં કેટલું બધું મેળવી લીધું જ્યારે મારી કાળી શક્તિ ઉજાગર થશે ત્યારે ખબર રહે હું શુંનું શું કરી દઈશ મજા પડી ગઈ મોટી તે બાકીની બધી પ્રોપર્ટી વેચવાનો નિર્ણય જાહેર તો કરી દીધો છે પણ તે આ વિશે વિચાર કર્યો છે ને મોટી ક્યાંક તો ઉતાવળો નિર્ણય તો નથી લઈ રહી ને પૂજા મારા માટે અત્યારે વર્જી કરતા બીજું કઈ જ અગત્યનું નથી નિર્ણય ઉતાવળો હોય કે ખોટો મને કઈ જ ફરક નથી પડતો મારા માટે વર્જી સારા થઈ જાય એ જ અગત્યનું છે બસ ભાભી જયભાઈ બહાર બેડમિન્ટન રમી રહ્યા છે કાકા પણ એમની સાથે જ છે મારાથી ભાઈની હાલત નથી જોવાતી
નથી સહન થતું મારાથી. ક્યાં સુધી આવું ચાલશે? બસ જીજ્ઞાબેન, વધારે દિવસ નહીં ચાલે. એટલે એટલે મેં નક્કી કર્યું છે કે હું બાકીની બીજી બધી જ પ્રોપર્ટીઝ વેચી દઈશ. પૈસાની વ્યવસ્થા થઈ જશે તો વર્જીની સારવાર શરૂ થઈ જશે અને વર્જી જલ્દી જ સાજા થઈ જશે. માતાજી પર શ્રદ્ધા રાખીએ અને રાહ જોઈએ કે જયભાઈ જલ્દીથી પહેલા જેવા થઈ જાય. પૂજા, તારા માટે ગુડ ન્યૂઝ છે. મેં એમની સાથે આદિત્યની જોબ માટે વાત કરી હતી. કંઈ થયું છે ના? હા, એમણે 4-5 જગ્યા પર સીવી ફોરવર્ડ કર્યું હતું અને વડોદરાની એક કોર્પોરેટમાંથી એન્ક્વાયરી પણ આવી છે. એમના ફ્રેન્ડનું જ ફર્મ છે. હોપ સો ત્યાં કંઈક ગોઠવાઈ જશે. અરે બાપ, આ તો બહુ સારા સમાચાર કહેવાય. આદિત્યની જોબનું કંઈ થઈ જાય તો બહુ જ સારું થશે. ને વડોદરા ક્યાં દૂર છે? 1.5 કલાકનો તો રસ્તો છે. વડોદરા? હા મમ્મી, આદિત્યની જોબનું વડોદરામાં કંઈક ગોઠવાઈ રહ્યું છે. જયેશ પણ તો વડોદરામાં જ છે. એમાં આદિત્યની નોકરીનું ત્યાં ગોઠવાશે એવી વાત ક્યાંથી ઊભી થઈ? આ મિલકતનું જો ફટાફટ પતી ગયું ને તો જયેશને પાછા બોલાવવાનો પ્લાન મારે જલ્દીથી કરવો જ પડશે. ડોડો આદિત્ય નોકરી માટે બરોડા જવાનું છે. ત્યાં જો કાચું કપાયું તો પાછી ગડબડ. મારે ફટાફટ કંઈક કરવું જ પડશે. પાછું અમેરિકાનું બહાનું છે એટલે સમજી વિચારીને જ બધું કરવું પડશે. મોટી મમ્મી, પ્રોપર્ટી વેચવા માટે શું પ્રોસેસ કરવાની છે? આપણે જલ્દીથી શરૂ કરી દઈએ જેથી વર્જીની સારવાર પણ શરૂ થઈ જાય. હા બેટા, મેં વકીલ સાહેબ સાથે વાત કરી લીધી છે અને એ છે ને બધા પેપર્સ પણ અહીંયા મોકલવાના છે અને બાયસ સાથે પણ એ વાત કરી લેવાના છે. બધા સહી સિક્કા એ કહે છે કે એમની હાજરીમાં જ કરશું. હું શું કહેતી હતી બેટા કે આ બધું કામ છે ને આપણે અહીંયા ઘરે નથી કરવું, કારણ કે તને ખબર છે ને જયની આવી તબિયતમાં મારે આ બધું જયની સામે નથી કરવું. કઈ મદદ કરું તમને? ના, કઈ જરૂર નથી બેટા, હું ફટાફટ કરી લઈશ. હમણાં જય આવતો જશે. મોટી મમ્મી, હું આવી ગયો, મને મારી સેન્ડવિચ આપો. બસ 2 મિનિટ આપ, હમણાં ફટાફટ બનાવી નાખું. હા મોટી મમ્મી, જલ્દી કરો ને, મને બહુ બધી ભૂખ લાગી છે. હું છે ને મારી જામ બટર સેન્ડવિચ કોઈની સાથે શેર નથી કરવાનો. અને તારે કોઈની સાથે શેર કરવાની પણ નથી, કારણ કે આ બધું મેં માત્ર તારા માટે બનાવ્યું છે. હા આ, અરે વાહ, સુપર. આવ બેટા, અંદર આવ. કુમકુમ બેટા, પેપર્સ આવી ગયા છે, તું આ સેટ પર સહીઓ કરી દે. મને ખબર છે બેટા, આ બધી બાપુજીની નિશાનીઓ છે, પણ શું કરીએ, આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી.
આ મોટી મમ્મી આ બધું ભરજી જ માટે કરી રહ્યા છે ને, કઈ વાંધો નહીં. મને કહો સહીઓ ક્યાં કરવાની છે? તું બેઝિક રહે, હું તને કહું. મોટી મમ્મી, જીગ્ના, આદિત્યની જોબ જેટલી જલ્દી ચાલુ થઈ જાય ને એટલું સારું. જો એવું થશે ને તો તું બધું જ સ્ટ્રીમલાઇન થઈ જશે. હા, અને કંપની પણ સારી છે, અકોમોડેશન આપી રહી છે. નહીં તો બીજી સિટીમાં જઈને ઘર શોધવાની માથાકૂટ, અથવા તો પછી હોટલ મારો કે સગા સંબંધીને ત્યાં, અને પ્રોફેશનલ્સને તો એ ફાવે પણ નહીં. હા, અમારે જ્યારે અહીંયા રહેવા આવવું પડ્યું હતું ને ત્યારે પણ સિચ્યુએશન્સ આવી હતી, એટલે આદિ આવ્યો હતો. બાકી એને તો આવું બધું જરાય ન ફાવે. જાગ્રત, હું તમને કહીશ ને તો તમને નહીં જ ગમે, પણ જો તમે બિઝનેસમાં ધાર્યા કરતા વધારે ભૂલો ના કરી હોત તો આવું થાત જ નહીં, અને આજે આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો. મને ગમે કે ન ગમે, પણ હકીકત તો એ જ છે ને સુધા, હવે બાપુજીની મિલકત વેચવાનો સમય આવી ગયો છે. સમજાતું નથી, મને ગમતું નથી, પણ આના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી આપણી પાસે. મમ્મીજી, પપ્પાજી, આ બધું શું થઈ ગયું? શું થયું બેટા? બાવરી બાવરી કેમ લાગે છે? મમ્મીજી, એવું જ કઈ થયું છે કે બાવરા થઈ જવાય? મારું તો મગજ જ નથી ચાલતું. અરે પણ થયું શું? હા હા બેટા, કંઈ તો બોલ. હું અને મોટી મમ્મી રૂમમાં પ્રોપર્ટીના પેપર્સ જોતા હતા, અને જ્યાં સહી કરવાની હતી ત્યાં સહી કરવાનું કામ પૂરું થઈ ગયું, અને પછી આમ અચાનક. ભગવાન, મને તો વિશ્વાસ જ નથી આવતો. અરે પણ કુંકુ, થયું શું એ તો બોલ. મને અને અચાનક બારીમાંથી એક સાંભળી આવી અને અને બધા પ્રોપર્ટીના પેપર ઝપટીને લઈ ગઈ. અમે બંને જણીએ નજરે નજર જોયું છે, હવે આ બધું ભૂલી જાઓ ને, અને આગળ શું કરવાનું છે એ વિચાર કરો. બીજું શું થઈ શકે ભાભી? આપણે સમડી બનીને પેપર શોધવા થોડી જઈ શકીએ.
પ્રોપર્ટીના પેપર્સ લઈને ઉડી ગઈ છે. હવે એ પેપર્સ બનાવતા સમય લાગશે. પણ આપણી પાસે એટલો બધો સમય નથી. મને તો આ કોઈ દંતકથા જેવું લાગે છે. પેલા અચાનક બધે સાપ દેખાતો હતો અને હવે હવે સમણી આવી અને પેપર લઈને ઉડી ગઈ. અને શુકન ગણવા કે અપશુકન એ જ નથી સમજાતું.